બેઠકના પરિણામ આવી ગયા છે. આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસે બેઠકમાં લેવાયેલા નિર્ણય વિશે જાણકારી આપી છે. સમિતિ દ્વારા પોલિસી રેટ સ્થિર રાખવામાં આવ્યો છે. પહેલાથી જ એવી આશા વ્યક્ત કરવામાં આવી રહી હતી કે રેપો રેટને સતત છઠ્ઠી વખત 6.5 પર સ્થિર રાખવામાં આવ્યો છે. આરબીઆઈ ગવર્નરે કહ્યું કે ફુગાવામાં ઘટાડો થઈ રહ્યો છે, જે સારા સંકેત છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ ગયા વર્ષે એટલે કે 8 ફેબ્રુઆરી 2023 રેપો રેટમાં છેલ્લે વધારો કર્યો હતો, ત્યારે આરબીઆઈએ તેમાં 25 બેસિસ પોઈન્ટ અથવા તો 0.25% વધારો કરીને 6.5% કર્યો હતો. ત્યારથી આ દરો સતત 6 MPC મીટિંગમાં યથાવત રાખવામાં આવ્યા છે અને આ વખતે પણ પહેલાથી જ એવી અપેક્ષા રાખવામાં આવી હતી કે તેમાં કોઈ પણ ફેરફાર થશે નહીં. રેપો રેટની સાથે રિઝર્વ બેંકે રિઝર્વ રેપો રેટને 3.35% પર સ્થિર રાખવામાં આવ્યો છે, તો MSF રેટ અને બેંક રેટ 6.75% પર યથાવત છે કે ત્યારે SDF રેટ 6.25% પર સ્થિર છે. તો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ છેલ્લા 2023 થી 8 ફેબ્રુઆરીએ રેપો રેટ વધાર્યો છે. ત્યારબાદ આરબીઆઈએ તેમાં 25 બેસિસ પોઈન્ટ અથવા તો 0.25% નો વધારો કરીને 6.5% કર્યો હતો.